ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી વચ્ચેનો વિવાદ હવે એટલી હદે વકરી ચૂક્યો છે કે વરિષ્ઠ સાહિત્યકારના જીવનની પરવા નથી કરી રહ્યો. સાહિત્ય પરિષદ બેઠક દરમિયાન જ વરિષ્ઠ સાહિત્યકાર અને કવિ નિરંજન ભગતને સ્ટ્રોક આવવા પાછળ પણ આ વિવાદ વિખવાદ અને કડવાશ જ જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. સાહિત્ય પરિષદ દ્વારા કારોબારી અને મધ્યસ્થ સમિતિની એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેલ સાહિત્ય પરિષદના પદાધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની ચર્ચા થઈ રહી હતી. એ વખતે નિરંજન ભગત સાહેબ પણ ઉપસ્થિત હતા. આ ચર્ચાએ એટલી ગરમા ગરમી પકડી કે 92 વર્ષના ભગત સાહેબે આઘાત અને તંગદિલી જીરવી ન શક્યા. હાલ તેઓ મીઠાખડી ખાતે એક હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે સાહિત્ય એકેડેમીના સ્વાયત્તાના મુદ્દે ગુજરાતી સાહિત્ય પરિષદ લાંબા સમયથી વિરોધ કરી રહી છે, પરંતુ આ વિરોધનો પ્રકાર ભારે નકારાત્મક હોવાથી સાહિત્ય રસિકોમાં તે અંગે ભારે કચવાટ પણ ઉભો થયેલો છે. રવિવારની ઘટના અહમના આ મુદ્દાને વધુ કમનસીબ બનાવનારી ઘટી છે. આ મહિને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં અનેક સંસ્થાઓ પૈકી સાહિત્ય અકાદમીએ પણ સ્પોન્સરશિપ આપી હતી. આથી સાહિત્ય પરિષદે લિટરેચર ફેસ્ટિવલ ગુજરાતી સાહિત્યનો જ કાર્યક્રમ હોવા છતાં અને યુવાઓમાં ભારે લોકપ્રિય હોવા છતાં માત્ર સાહિત્ય અકાદમીની હાજરીના કારણે તેનો બહિષ્કાર કર્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સાહિત્યકાર રાજેન્દ્ર પટેલ તેમજ ઉષા ઉપાધ્યાય સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગણી કરી હતી. આ ચર્ચા દરમિયાન ભારે ગરમાગરમી સર્જાતા ભગત સાહેબને ભારે આઘાત લાગ્યો હતો અને તેમને સ્થળ પર જ બ્રેઇન સ્ટ્રોક આવી જતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા, જ્યાં હજુ પણ તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સાહિત્ય પરિષદની કારોબારી અને મધ્યસ્થ સમિતિની બેઠકમાં ભગત સાહેબ સ્વેચ્છાએ જ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન જ તેમની તબિયત લથડતા તરત જ તેમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા હતા, પરંતુ તે દરમિયાન જ તેમને બ્રેઇન સ્ટ્રોક આવી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.